रामदल निहाळता तमाम दर्शक मित्रों ने भरत साधुना जय सियाराम। आप निहाळी रह्या छो रामदल, जगतगुरु श्री रामानंद संप्रदायना विचारों ने तमारा सुधी पहुंचाड़ती चैनल। 4 फेब्रुआरी जगतगुरु श्री रामानंदाचार्य जी नी जन्म जयंती आवी रही छे। 721मी आ जन्म जयंती ने जन आंदोलन बनावामां आवे तेवी मुहिम रामदल चलावी रह्युं छे। साथे साथे आपणे जोईए तेम अयोध्यामां भगवान श्री राघवेंद्र सरकार भगवान श्री रामजी नू रामजी मंदिर भव्य अने दिव्य रीते बनी रह्यो छे। हाल भारतवर्षमांथी तेमना माटे थईने निधि एकत्रित करवामां आवी रही छे। समाजमांथी लोको तेमना रामजी मंदिर बने ते माटे थईने भव्य अने दिव्य बने ए माटे थईने तमाम फूल नहीं तो फूलनी पाकड़ी रूपे अनुदान आपी रह्या छे। त्यारे ગુજરાતના ગામડે ગામડે ફરી વખત રામજી મંદિરોને બેઠા કરવાની મુહિમ પણ રામદળ છેડી રહ્યું છે। આ જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિ તમામ રામજી મંદિરોએ ઉજવવામાં આવે તે માટે થઈને આહવાન કરવામાં આવી રહ્યું છે। તમામ તાલુકા મંડળો જિલ્લા મંડળોના આગેવાનો તમામ રામજી મંદિરો સુધી જગતગુરુ રામાનંદાચાર્યજીની ફોટો પ્રતિમા સ્થાપિત કરી અને 4 ફેબ્રુઆરીએ મંદિરે મંદિરે તમામ મંદિરના પૂજારીઓ દ્વારા જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિનું ગામડે ગામડે આયોજન થાય અને જન આંદોલન ઊભું કરવામાં આવે, લોકોને જોડવામાં આવે તે માટે થઈને આહવાન કરવામાં આવી રહ્યું હોય ત્યારે મહુવાના પ્રખ્યાત કથાકાર ભગત બાપુએ પણ આ મુહિમમાં જોડાઈને તમામ સંગઠનોને તમામ આગેવાનોને અપીલ કરી। લોકાભિરામમ રણરંગધીરમ राजवनेत्रम रघुवंशनाथम कारुण्यरूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरण प्रबद्धे सर्वरामानंदीय परिवार ने मारा जय सराम प्रणाम। विशेष आज आप सौ पासे रामदल द्वारा तमारा घर घर सुधी पहुँचवानो मौको मिल्यो छे। एटला माटे के तारीख 4/2/2021 रोज गुरुवारे जगतगुरु रामानंदाचार्यजी महाराजनी 721मी जयंती आपणे उजवी रह्या छे त्यारे गामडे गामडे शहेरोनी अंदर आ उत्सव तो आपणे आ घरे आपणा पारिवारिक रीते आपणे उजवता आव्या छीए। पण आ वखते एवो निर्णय लेवामां आव्यो छे के मात्र आपणे न उजवी, आपणा गामडाना मंदिरे शहेरमां मंदिरो होय त्यां अथवा तो ज्ञाति लेवले જે કઈ રીતે આપણે બધા સમૂહને ભેગા કરીએ, આપણે તો ભેગા થવાના જ છીએ સમાજના પરિવારના, પણ આપણા ગામડાના તમામ ગ્રામીણ ભાઈઓ બહેનોને એમાં સાથે જોડો, સાથે સાથે એમને પણ જાણ થવી જોઈએ કે આ જગતગુરુજીની જયંતિ છે, રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતિ મહોત્સવ છે। તો એ નિમિત્ત માટે આપણે સૌ આપણા મંદિરમાં જગતગુરુનો એક ફોટો પધરાવીએ, સાથે સાથે એની પૂજન અર્ચન આરતી કરીએ, ધૂપદીપ કરીએ અને એ પછી સમૂહની અંદર બધાએ સાથે મળીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે। તો આ માટે આપ સૌને મારી એક નર્મ નિવેદન છે, વિનંતી છે કે આપણે સત્યુત બધાએ પ્રયાસો કરીએ, માત્ર આ ઉત્સવ આપણા પરિવાર પૂરતો આપણા સમાજ પૂરતો સીમિત ન રહે તો સમાજના સમગ્ર વર્ગને સાથે જોડીને આ અવસર આપણે સાથે મનાવીએ। જગતગુરુની આ 721મી જયંતિ આપણે સારા વિશ્વના ફલક ઉપર લોકોને ખ્યાલ આવે કે આજે જગતગુરુની જયંતિ છે, તો એ નિમિત્તે આપ સૌ એમાં સંમેલિત થાઓ અને પૂરા પ્રયત્નો દ્વારા લોકોને સાથે રાખીને આ ઉત્સવ ઉજવીએ। સાથે સાથે તાલુકા મંડળોના પ્રમુખ મંત્રીશ્રીઓ, જિલ્લા લેવલના તમામ પ્રમુખ મંત્રીશ્રીઓ, સંસ્થાઓ ચલાવતા તમામ ટ્રસ્ટીઓને મારી વિનંતી છે કે આ દિવસે લોકો પાસે રામાનંદાચાર્યજીના ફોટા ન હોય તો એ તમારા દ્વારા તમે થોડુંક ફંડ ભેગું કરી એક એક કોપી ફોટો આ ગામડે ગામડે જેની પાસે ન હોય એમને પહોંચાડો, લેવા આવે તો વ્યવસ્થા કરી આપો, તો આપણા સાચા અર્થમાં જગતગુરુની જયંતિ ઉજવી ગણાશે। આપણે જયંતિ તો વર્ષોથી ઉજવતા આવ્યા છીએ, 721મી ઉજવી રહ્યા છે, પણ આ એક વિચાર અમારા ભરતભાઈ સાધુ રામદલને આવ્યો છે અને સત્યુત વિચાર મને ગમ્યો છે અને એટલા જ માટે આજે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બધાએ પરિવારજનો, માત્ર આપણા પરિવાર પૂરતો આપણા જગતગુરુ ન રહે, સારા વિશ્વના જગતગુરુ છે તો જગત
આખો ઉત્સવ મનાવે એવા પ્રયત્નો સાથે આપણે એ ઉત્સવને મનાવીએ. અને આ ઉત્સવ નિમિત્તે રામાનંદચાર્યજીની જયંતિ નિમિત્તે આજે જ હું આપ સૌને અભિનંદન આપું છું, શુભકામના આપું છું. ગુરુજીની સદાય આપણા પર કૃપા બની રહે અને ભગવંતની, રામજીની, ઠાકુરજીની આપણા પરિવાર પર કૃપા રહે એ પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી રામ વંદન સાધુવાદ.